પરીક્ષા હોય તો એની પૂર્વ તૈયારીઓ કરવી પડે છે ચશ્માનો નંબર કઢાવે પહેલા પૂર્વ તૈયારી કરવી પડે કે ભાઈ નંબર કઢાવવા જવું પડે એ બધું પૂર્વ તૈયારી છે મકાન બનાવવું હોય તો પૂર્વ તૈયારી કરવી પડે છે ભોજન બનાવવું હોય તો પૂર્વ તૈયારી કરવી પડે છે એક કપડું સીવડાવવું હોય તો પણ પૂર્વ તૈયારી કરવી પડે છે આ પણ એક પૂર્વ તૈયારીના ભાગરૂપે છે શાકોત્સવ કહો કે સભા કહો કે એક પૂર્વ તૈયારી છે શાની પૂર્વ તૈયારી શું પૂર્વ તૈયારી પેલું તો બધું સમજાયું છે કે ભાઈ ભોજન બનાવવું હોય તો લોટ જોઈએ તેલ જોઈએ બધું તૈયાર જોઈએ તો ભોજન બને એમને એમ કેવું છે કે રોટલા હો જાવ તો હો જાય એવું ના બને એ તો સમજાય એવી વાત છે આપણને પરંતુ આ શાકોત્સવ પૂર્વ તૈયારી છે આ સમયા ઉત્સવ એક પૂર્વ તૈયારી છે એ કેવી રીતે એ જરા આપણે સમજાયું નથી આપણે કારણ કે વિષય નથી ને આપણો એટલે પેલો તો બધો વિષય છે આપણે વર્ષોથી બધું જોતા આવ્યા છીએ એટલે ખ્યાલ આવે છે ભગવાન પોતે સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં જ્યારે પધાર્યા ત્યારે એક સંકલ્પ લઈને આવ્યા છે અમારે સર્વે જીવોના મોક્ષ કરવા છે જીવોના કલ્યાણ કરવા છે ભગવાનનો મુખ્ય સંકલ્પ છે સ્વામી હમણાં નિષ્કુળાન સ્વામીની પંક્તિ બોલતા તમે આવ્યા ત્યારે સહુજીવને કરવા સુખી રે નથી રાખવા કોઈને દુખી રહે જનરલી આપણે આવો શબ્દ સાંભળીએ એટલે આપણને શું લાગે ખબર છે કે ભગવાન બધાને પૈસાદાર કરવા માંગે છે બંગલાવાળા કરવા માંગે છે સૌ જીવને કરવા સુખી રહે આપણે કારણ કે સુખ એમ જ માન્યું છે એટલે આપણી નજરમાં તરત આવી જાય જો ભગવાન બધા એને સુખી કરવા માટે આવ્યા છે સુખી એટલે જન્મ મરણના ફેરાથી જીવાત્મા અનાદિકાળથી દુઃખી છે એને આપણને ખબર નથી કારણ કે એ બધું ભૂલવાડી દીધું છે આ જીવાતમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની માતાના ગર્ભાસના દુઃખો સહન કરતો કેટલા જન્મો પછી આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો છે એ મોટામાં મોટું જો કોઈ માથે પેલા બધા દેહના દુઃખ છે પગાર ઓછો મળે છે ધંધો ઓછો ચાલે છે ભૂખ નથી લાગતી ભૂખ લાગે છે ને જમીએ છીએ તો પચતું નથી ઉપાધિનો પાર નથી તમે બધાય દુખ્યા જ હોય હું જો કંઈક કંઈક કોઈને જમવાનું મળતું નથી મળે અને પચતું નથી પચે અને મળતું નથી તકલીફનો પાર નથી છોકરા હોય તો કોઈ હામું જોતા નથી ને કેટલાકને છોકરા નથી તમે જુઓ સૌરાષ્ટ્રની ભૂમિમાં પાણા બહુ પણ પાણી નહીં આપણે પાણી પણ પાણા નહીં અને બિહારમાં ને પાણા બે છે પણ ત્યાં પહેરવા કપડા નથી શું કરવાના ને પાણા બરાબર ત્યાં બે એની બૂમ છે કપડું હોય તો પાણો જોઈએ ને ધોવા માટે અને પાણી જોઈએ ને સંસાર છે એ દુઃખ બધા દેહના દૈહિક દુઃખો છે પરંતુ જે આત્માનું દુઃખ છે એ જન્મ મરણની ભવાબતી છે અને એનો અંત આવી જાય એને કહેવાય મોક્ષ એને કહેવાય કલ્યાણ ભગવાન બ્રહ્માંડમાં પધારે છે ભગવાનના સંતો આવે છે આના માટે આવે છે ભલે પછી આપણે એનો ઉપયોગ બીજી રીતે કરીએ છીએ એ વાત જુદી છે આપણે મોટે ભાગે ભગવાનના સંતોનો ઉપયોગ શાના માટે કરીએ કંઈક તકલીફ આવે એટલે પૈસા નોકરી નથી ભગવાનને પ્રાર્થના કરો ને નોકરી મળી જાય ભિસા દીકરીના સંબંધને થતા કરો સંબંધ થઈ જાય ભીસા બહુ બીમારી રહે છે એટલે આપણો ઉપયોગ જે કરવાનો છે નથી કરતો પીવાનું પાણી ઘણી વખત આપણે હાથ ધોવામાં વાપરતા હોઈએ છીએ પરંતુ મુખ્ય ઉદ્દેશ ભગવાનને સંતનો આ છે કે આ જીવને અનંત જન્મના ફેરાથી મુક્તિ અપાવીને કેવી રીતે એને ભગવાનનો ભેટો કરાવવો

એમાં પાછી આકરી આકરી કાકરો કારાવાસ કહેવાય એવી સજા થઈ હવે એના સંબંધીઓ એને અવારનવાર પંદર દિવસે અઠવાડિયે મળવાની મુલાકાત આપે સંબંધીઓને એટલે જેલમાં મળવા માટે જાય કોઈ એના સંબંધી મળવા જાય ને ત્યારે એના માટે શિયાળો હોય ને તો કંઈક મેથીના લાડુ લઈ જાય પેલું શું કહેવાય આલમ પાક તો બધાએ નહીં ખાધો હોય પણ પેલો અડદિયો 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 લઈ જાય કોઈ એના માટે સ્વેટર બેટર લઈ જાય તને પહેરવા કામ આવશે એના માટે શરબતનો હોય તો સારા સારા શરબત બનાવીને લઈ જાય ખુશ થાય બિચારો પરંતુ બધા મળવા આવે ને આવું આવું લઈને આવે અને એમાં એક મુલાકાતી આવ્યા કે જેમણે એને સીધું એક કાગળિયો આપી દીધું પકડાઈ દીધું લે કાગળ પકડે વાંચે બોલો કે ભલા કંઈક લઈને આવું છું ને આ બધાએ મારા માટે કંઈક જમવાનું લાવે છે કોઈ શરબત લાવે છે કોઈ કોલ્ડ ડ્રિંક્સ લાવે છે એમ તો તમે આ કાગળીઓ શું લાવે તો વાંચતો ખરો હવે એ કાગળિયાના અંદર લખેલું ઓર્ડર આવે લઈને આવેલા એ પહેલો ઓર્ડર લઈને આવેલા જજનો જજમેન્ટ કે તમને તમારી કારાવાસની આકરી સજામાંથી મુક્તિ આપવામાં આવે છે હા તમને જે જેલની સજા છે જે જન્મ ટિપ્પણી એનામાંથી મુક્તિ આપી દેવામાં આવે છે આજે અત્યારે જ એવો ઓર્ડર લઈને આવે છે હવે આપ સૌને પ્રશ્ન પૂછો કે આ કેદીને વધુ આનંદ વધુ રાજી શા નથી થાય ઓલા ચૂર ઓ મેથીના લાડવાથી થાય અડધિયાથી થાય કચરિયાથી થાય કે ઓર્ડર વાંચીને થાય હા બોલતા નથી એમ કાગળ યુઝ થાય પેલું થોડુંક થોડાક સમય માટે શાંતિને સુખ આપશે અડદીઓ ખાશે તો એક બે ચોસલા ખાય એટલે થોડીક વાર મજા આવે ને મેથીનો લાડુ થોડીક વાર માટે સુખ આપશે શરબત કે કંઈક સારું બનાવીને લઈ ગયા થોડીક વાર માટે સુખ આપશે સ્વેટર લઈ ગયા થોડીક વાર માટે સુખ આપશે પણ આ જે ઓર્ડર આવ્યો ને એના હાથમાં એને કાયમી સુખ અને શાંતિ અપાવનારો છે બોલો સજા કપાઈ નાખીએ ને અને જે ઓર્ડર લઈને આવ્યો છે એની ઉપર રાજી તો થાય પરંતુ જિંદગી ભર્યંત બોલો એનો એના ઓબ્લિકેશન મારે એને ઓબ્લાઇઝ થાય કે આભાર માને થેન્ક યુ ધન્યવાદ થાય ને એનો ઉપકાર ના ભૂલે કે બધાએ તો લાડુ લઈને આવતા હતા કોઈ અડદીઓ લઈને આવતા હતા કોઈ મગજ લઈને આવતા હતા કોઈ શીરો લઈને આવતા હતા કોઈ સ્વેટર લાવતા હતા કોઈ બીજું લાવતા હતા પણ ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી આ મળી ગઈ મુક્તિ મળી ગઈ એથી રૂડું છું ભગવાન સ્વામિનારાયણ એમના સંતો છે ને આપણી જોડે આવે છે ને અમે આજે આવ્યા છીએ ને ઓર્ડર લઈને આવ્યા છે તમારા માટે તમે કહે કે અમે ક્યાં જેલમાં છીએ તમને તમે અમને કેદી સમજો છો હા તમે પછી આર્ગ્યુમેન્ટ કરો અમને તમે સ્વામી કેદી સમજો છો જો આ જગત છે ને આ સંસાર છે કેદ છે જગબંધનની જેલ તેને છોડવી મુશ્કેલ અરે ભાઈ જગબંધનની જે મોટા સંતો કીર્તન બનાવ્યું છે આજી વાતમાં સંસાર રૂપી જેલમાં ફસાયેલો છે એનાથી આધિ વ્યાધિ ઉપાધિઓ છે અને એમાંથી ભગવાનને સંત આપણને મુક્તિ અપાવે છે અને એની એનું પૂર્વ તૈયારી છે આ પ્રોગ્રામ એની પૂર્વ તૈયારી છે शुप तैयारी तो ये थोड़ी लायकात जी पास जेने सत्संग भाषा में पात्रता कहवा व्यवहारिक भाषा में लायकात कहवा एक बैंक में नौकरी जी तो लायका एकाउंटंट तरीके नौकरी जुती है तो लायका एक शिक्षक तरीके नौकरी जुती है तो लायका बराबर पीटीसी थेला थे बीएड थेला थे એ લાયકાત કહેવાય એની એમ આના માટે પણ ભગવાન આપણને આવા સમયો દ્વારા સમયો દ્વારા ઉત્સવો દ્વારા આપણને અંદર કેટલાય આંખથી પાપ થઈ ગયા હોય આપણા કાનથી પાપ થઈ ગયા હોય સંસાર છે ને સંસારમાં રહો એટલે ના કરવું હોય તોય થઈ જતું હશે જરા છાતી ઉપર હાથ મૂકીને પૂછજો કે વાત સાચી છે ખોટી આંખથી ન જોવાનું જોઈએ એ આંખથી થયેલું પાપ કહેવાય કાનથી ન સાંભળવાનું સાંભળીએ કાનથી થયેલું પાપ કહેવાય ભગવાનના ગુનેગાર થઈ ગયા શરીરનો સ્પર્શ આપણે ન કરવાનો હોય એટલે કે અનઓફિશિયલ જ્યાં સ્પર્શવાનું ન હોય સ્પર્શ કરીએ એ શરીરથી થયેલું પાપ કહેવાય મનથી ન કરવાના સંકલ્પો થઈ જતા હોય એ મનથી થયેલું પાપ કહેવાય આ સમયે ઉત્સવ આપણા જે પાપના અથવા તો કર્મના જે થર બાજા હોય છે ને એને તોડે છે તમને એમ થશે છે કેવી રીતે તૂટશે આમે આમાં કેવી રીતે તૂટે મોટા સંતોએ લખ્યો છે સ્વામી ગુણાયતાન સ્વામી વાતોમાં એક બહુ અદ્ભુત વાત લખી છે સ્વામી કે એવા ભગવાન ને ભગવાનના મોટા સંતના દર્શન કરવાથી આંખથી થયેલા પાપ અને કર્મો બળી જાય છે એમના દર્શન કરીએ ને આપણને એમ લાગે કે એવું તો કઈ હોતું હશે અરે ભાઈ હોય તમે જોજો એક ફૂલ હોય છે ને ફૂલ સરસ સુગંધીદાર ફૂલ તો એને આજુબાજુ બે પાંચ ફૂટમાં સુગંધ આવતી હોય સાચી વાત છે અરે માણસે બનાવેલું અત્તર ચલો શું કહેવાય એને પરફ્યુમ બોલો માણસનું બનાવેલું પરફ્યુમ છે કે એ કઈ પાકતું નહીં જમીનમાં જ નહીં નીકળતું કઈ હં એક માણસનું બનાવેલું બનાયેલું પરફ્યુમ એની દુકાનમાં તમે જાઓ ને તો તે આખી દુકાનમાં એની સુગંધ આવતી હોય છે ભલે છાંટે નહીં દુકાનમાં સુગંધ આવતી હોય એની ચારે બાજુના રેડિયેશન્સ ચારે બાજુ એની સુગંધ ફેલાયેલી હોય છે ભગવાન ને ભગવાનના દિવ્ય સંત અને એની ચારે બાજુ આપણને ખબર ન પડે એની ચારે બાજુ ઓરા હોય છે ડિવાઇન ઓરા હોય તો અને એ ઓરાની અંદર જે આપણને આવવાનું મળે ને એ આપણું ઇનર ઓપરેશન થતું હોય આપણને ખબર નથી પડતી ગઈકાલે જ અમે એક દ્રષ્ટાંત આપ્યો હતો કે ભાઈ આ લેસરનો જમાનો આવ્યો છે હવે પહેલાં ઓપરેશન બધા છે એને જ થતા સર્જરીથી થતા વાટકામ કરે ને પછી એને આમ તોડે ને કાપે ને પેટમાં કાપે બધું બધું સર્જરીથી જ થતું હવે જમાનો સર્જરીનો જતો રહ્યો હવે લેસરનો યોગ આવ્યો છે બોલો લેસરથી ઓપરેશન થઈ જાય ઘણા બધા ઓપરેશનો લેસરથી થઈ જાય બોલો અને એમાં સર્જરી વર્જી કશું ના કરવું પડે કંઈ વાટકામ નહીં કશું નહીં અને એવા ઓપરેશનો થાય છે કે તમને હોવાડે પથરી હોય ને પથરી ગમે ત્યાં કિડનીમાં હોય કે ગમે ત્યાં પથરી હોય આવડી મોટી કાંકરા જેવડી પથરી હોય ને બોલો તો હોઆે કાંઈ નહીં એનેથેસીયાસાય નહીં એ આપવાનો ક્લોરોફોમ નહીં ઉગાડવાનો હોવાડે ડૉક્ટર અને પાંચ મિનિટ હોય રહ શાંતિ થેન્ક યુ બંધ કહે અને લેસર રેઝ પસાર કરે અંદરથી બોલો બે અમાજ બી મેં કે ઊભા તો પતી ગયું તો મારું ઓપરેશન પૂરું હે હે નહીં હા બોલો પણ કંઈ દુખ્યું નહીં ને કંઈ ના દુખે દુખે નહીં ને બળતરાય ના થાય ને કશ્વીરની અંદર વગાડી નાખે એ બધું હવે એ લેસરનો જમાનો આવ્યો પણ ખબર તો ના પડી ખબર ના પડી પણ થઈ ગયું એમ ભગવાનને સંતની દ્રષ્ટિ છે ને લેસર જેવી હોય એમાં આપણી દ્રષ્ટિમાં આવીએ ને તો ઓપરેશન થાય આપણને ખબર ના પડી પણ અંદર થઈ ગયું હોય ભાઈ એના ચૈતન્યનું ઓપરેશન થતું હોય આ પ્રસાદ જમો ને આ શું કરો સંતો પ્રસાદ જમે છે આ પૂર્વ તૈયારી છે હા પૂર્વ તૈયારી છે આપણા પાપ અને કર્મના થર બળે છે એનાથી એનાથી કર્મ પાપ જે પાપ અને કર્મ જે જે કર્મ કંઈક થઈ ગયો હોય તો એ પ્રસાદથી સેવાથી સંતોની સેવાથી તનથી મનથી ધનથી સેવા કરીએ તો એ સેવાથી દ્રષ્ટિથી દર્શનથી સમાગમથી કથાવાર્તાથી આપણા કાન ઉપર શબ્દો પડે એટલે આપણને ખબર નથી પડતી અંદરથી કર્મના થર તૂટે છે સત્સંગનો પ્રથાપ એવો છે પ્રભાવ એવો છે ભગવાનના સંતની દ્રષ્ટિમાં એવી તાકાત હોય આપણે દર્શન શું કરીએ એમની આપણી પર દ્રષ્ટિ પડે ને એટલે કર્મ સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગોપાળન સ્વામી સ્વામી પધારેલા જુનાગઢ જુનાગઢમાં સ્વામી દામોદર કુંડે સ્નાન કરવા જતા હતા અને રસ્તામાં એક વાડી આવે ફાર્મ વાડી કે આપણે ઇંગ્લિશમાં ફાર્મ કેવું ખેતર વાડી આવે અને વાડી હતી એક બાબુ હાટી નામનો જુનાગઢનો બહુ જ ઉતરતી કક્ષાનો આખું જુનાગઢ ઓળખે અને આખું જુનાગઢ આખું ગામ ઓળખે એટલે કાં તો બહુ હારો હોય તો ઓળખે અને કાં તો હલકો માણા હોય તો ઓળખે સાચી વાત છે પેલા બે ને ઓળખે બાકી મધ્યમ વર્ગના કોઈને ઓળખે તમને બધા આખું ગામ નહીં ઓળખતો એ બોલો આ પેલું બાબુ હાટી છે ને હાવ હલકો આખા જુનાગઢમાં બધા ઓળખે નાનું છોકરો પર્વત જેવો બધા લખણે પૂરો દારૂ પીવે વ્યભિચાર કરે માંસાહાર કરે જુગાર રમે શિકાર કરે બધા લખણે પૂરો ચોરી લૂંટફાટ કરે બધું કરે અને એની વાડી રસ્તામાં આવે એમનો એક મિત્ર સ્વામીની જોડે હતો સ્વામી એમ પચીસ પચાસ સંતો લઈ નીકળેલા હરિભક્તો લઈને સ્નાન કરવા ચાલતા જતા હતા અને પેલા બાબુનો નાનપણનો એક મિત્ર એમની સ્વામીની જોડે સત્સંગી એટલે એને વિચાર આવ્યો કે બાબુની આટી વાડી આવે છે ને લાય બાબુની વાડીમાં સંતોને લઈ જાઉં પધરામણી કરાવું કે અથવા તો એને હું બાવડું જાલીને બોલાવી લઉં કે ભાઈ તું દર્શન કર મોટા સંત આવ્યા છે દર્શન કર તારા પાપ બળશે આય એ તો આગળ આગળ દોડતા જઈને પેલા ભગત હતા ને હરિભગત બાબુ ઊંઘતો હતો વાડીમાં એક ઘટાધાર પીપળાનું વૃક્ષ હતું નીચે જ ખાટલો નાખીને હું તો પેલા ભગતે જઈને નાનપણનો ભય બંધીને એટલે ઉઠાડ્યો એવું બધા ઊભો થા બાબુ આ તારું કામ થઈ જશે શું કામ થઈ જશે કે જાન બહાર નીકળે જ કોઈની એને એને કામ થઈ જશે એટલે શું કોઈ જાન નીકળતી નીકળતું એટલે લો તો કે કોઈ જાનમાં નહીં અરે જાન નહીં જાનનો બાપ નીકળે છે હેડ બહાર હેડ બાવડું જાલીને બાર લાગે શું છે પણ છે શું અરે મોટા સંતાયા છે મારણ સાધુન શું લેવા દેવા કે મેં મારી જિંદગીમાં સાધુન પગે લાગ્યો નથી મારણ સાધુન શું લેવા દેવા અરે લેવા દેવા છે તું હેઠ તું આજે બહુ મોટા સ્વામી તો પગે લાગે હાથ જોડીને પગે ને પગમાં પડી જાય તો કે શું થાય અરે તારા પાપ મળી જશે કેટલા કર્મો તારા ભૂંડા છે આજ સુધીના ઓલ્યાને તો જિંદગીમાં આવું બધું કરેલું નહીં મને ગેર નથી પડતી અરે હું કહું એમ કરી તું નાનપણનો તારો ભાઈબંધ ખરો કઈ કે આ ભાઈબંધ ખરો પણ આવું બધું મને ના આવડે કશું નહીં કરવાનું તારે ખાલી લાગવાનું ઓલ્યા પરાણે એને મહિમા નથી એને ખબર નથી કશું નથી પણ પરાણે ભાઈબંધીના નાતે ઘણી વખત મોહબતમાં લેવાઈ જાય ને એમ પેલો મોહબતમાં લેવાઈ ગયું પગે પકેલા ઓલ્યા વચ્ચે આવે ને જો આવે અમે આવે છે ને એમાં વચ્ચેવાળા મોટા સ્વામી છે એમને પગે પગમાં પડી જાગે અરે પણ હું તો પગમાં પાડું છું પડતો નથી કોઈને હે મારો ધંધો પગમાં પાડવાનો છે તો મને હું ઊંધું કરાવે જ કે આજે તો આ સુધી ત્યાં બધાને પગમાં પાડ્યા છે આજે તું પગમાં કે ક્યાંક તો પડવું પડે પરાણે પેલા એમના મિત્ર એ બોલ્યા ને નીચે નમાઈ દીધો મોટા સ્વામી ગોપાળન સ્વાઈ પગ પકડી લીધો પગ પકડ્યો મારે શું બોલ પગ પૂછે બાજુ મારે શું બોલવાનું એને બીજા એમ કઈ ખબર ના પડે હાથ જોડીને એટલું બોલ કે હું ગમે તેવો છું હું પાપી છું હું અધર્મી છું મારી પર દયા કરો બસ આટલું બોલી જાય ગોખાયું બોલી ગયો ગોખાયેલું બોલ્યો ભલે ગોખાયેલું બોલ્યો પણ કોની આગળ બોલ્યો એ મહત્વનું હતું ભલે આંધળાને ખબર નથી કે આ સાકર છે એક મીઠું છે પરંતુ હાકરને તો ખબર છે કે હું હાકર છું આંધળો હાકર ખાય ને તો એ તે ગળી જ લાગે કે ખાટી લાગે ખારી લાગે ના એ હાકર હાકર જ છે આંધળો ખાય તો ગળી લાગે ને પછી એ મંદિરમાં બેહીને ખાય તો ગળી લાગે ને આવા કોમન પ્લોટમાં બેહીને ખાય તો ગળી લાગે ને અંધારામાં ખાય તો ગળી લાગે ને અજવાડા ખાય તો ગળી લાગે કાળ ચોઘડી આમ ખાય તો ગળી લાગે ને લાભ ચોઘડી આમ ખાય તો ગળી લાગે હાકર હાકર છે મોટા પુરુષ છે એને ખબર નથી એ તો બિચારો અંધ છે આ માર્ગે બિલકુલ આંધળો છે પરંતુ મોટા પુરુષ એ મોટા પુરુષ છે આ લીમડાનો ફર્સ્ટ ક્લાસ છાંયો હોય અને દેખતો માણસ એને નીચે જઈને ઉભો રહેતો ટાડું થાય પણ આંધળો જઈને ઉભો રહેતો એને ટાઢું થાય એને ટાઢું જ થાય એનો ધર્મ છે એ કરવાનો આ તો દિવ્ય પુરુષ છે ભાઈ અને પેલા નીચે નવીન નીચો નવીન પગ પકડીને એટલું જ બોલ્યો ભાઈ સાહેબ હું પાપી છું ગોખાયેલું બોલ્યો તો તમે બહુ મોટા પુરુષ છો બસ આટલું બોલ્યો અને ગોપાળાન સ્વામી એનો હાથ ચાલી લીધો હાથ ચાલીને ઉભો કર્યો બેસી ગયો તો ઊભો કર્યો સ્વામી પારખી ગયા મોટા મોટાભરૂ હોય એની આંખ સામું જોયું બધું પારખી ગયા કે આને શું કર્યા છે અને કેવા કર્મો કરેલા છે પેલો જોડેવાળો ઓળખાણ આપે એમનો ભાઈબંધ ઓળખાણ આપે સ્વામી હા તો પાપ ના આપે સ્વામી કે મને બધી ખબર છે એની હાજરી ના બોલ કે મને બધી ખબર છે સ્વામી કે તારું નામ શું સ્વામી મારું નામ બાબુ હાટી આખું જુનાગઢ મને ઓળખે કેવો અરે તારો ભલો થાય એમાંય પાછો વટ મારે મારું આખું જુનાગઢ ઓળખે એમાંય મજા આવે સ્વામી કે બાબુ અમારે તારી વાડીમાં પગલા કરવા છે પધરામણી કરવી છે પધરામણી ની કઈ ખબર પડે નહી સ્વામી કે સમજાણું નહીં અમારે તારી વાડીમાં આવવું જ આવીએ આવો ને ભાઈ ના પાડે કોઈ હામેથી કીધું કે અમે આવીએ તો અત્યારે અમે તમને કહીએ કે અમારે તમારે ઘેર આવું છે તમે ના પાડો ઈચ્છા ના હોય તો હા પાડવી જ પડે એમ સ્વામી હામેથી કે છે કે અમારે તારી વાડીમાં આવવું છે પધરામણી કરવી છે પ્રભુ પધારો પધર હરિભક્તોએ કાનમાં કહ્યું સ્વામી આ તો પાપના પર્વત જેવો છે ને અડીએ તો એ નાવું પડે સ્વામી એની વાડીમાં ના જવાય હારા માણાય ના જાય હારો માણસ ના જાય વાડી એની વાડીમાં આપણાથી ન જવાય ત્યારે સ્વામી એક જ વાક્ય બોલ્યા સ્વામી કે સંતો હરિભક્તો કેળ ઉપર તો કેળા આવે કેળનો કેળ ઉપર તો કેળા આવે પણ થોરિયા ઉપર આવે તમને પ્રશ્ન પૂછ્યો થોરિયા ઉપર આવે કેળા થોરિયા જોયા છે કે નહીં હેલા કાંટાવાળા થોરિયા એની ઉપર કેળા આવે કે જોયું સ્વામી કે કેળ ઉપર તો કેળા આવે આપણે તો થોરિયા ઉપર કેળા લાવવા માટે પધાર્યા છીએ આવાના કલ્યાણ કરવા માટે તો આપણે આવ્યા છીએ જેના થાય એવાના તો સૌ કોઈ કરે નિષ્કુળાન સ્વામી ભગવાન સ્વામીનાયના મહાન સંત એમને એમણે પંક્તિમાં આઠ લખ્યો છે સ્વામી બહુ અદ્ભૂત એક પંક્તિ બનાવી છે અને લખી છે કે તૃણ કાષ્ટને તુંબડા તારે કે તૃણ કાષ્ટ ને તુમડા તારે એવા વાહન તો હોય ઘણા પણ લોહ પાષણ ને પાર ઉતારે એવા વાહન માં નહીં મણા સમજાયું નહીં હોય કદાચ તૃણ તૃણ એટલે તણખલા ઘાસ કાસ્ટ એટલે લાકડું અને તુંબડા અમારા સંતો પાણી પીવાની તુંબડી તમે જોઈએ તો હા હલકી કાક લાકડાની હોય ફુદા જેવી એને તો તારે એ તો એની મેળે તરી જાય પાણી મૂકો એટલે તરે ઘાસ તો એની મેળે તરે લાકડાને મૂકો એટલે તરે એની મેળે તરે તુંબડી તો એની મેળે તરે એમાં કંઈ વાણની જરૂર ના પડે તૃણ કાષ્ટને તુંબડા તારે એવા વાણ તો હોય ઘણા પણ લોહ લોહ એટલે લોઢાના મોટા મોટા ગચ્ચિયા હોય અને પાષાણ પાષાણ એટલે પથ્થર પથ્થરની મોટી મોટી શીલા હોય કે લોહ પાષાણને પાર ઉતારે હે મોટા મોટા લોઢાને પથ્થરા મોટા મોટા હોય શિલાઓ હોય અને એને સામે પાર લઈ જાય એ વાણ એવા વાણ કોક હોય બાકી ઓલ્યામ શું જરૂર આવે એમ થાય એવાના કલ્યાણ તો સૌ કોઈ કરે પણ આવા પાપના પર્વત જેવાને પણ હર્ષેલો મારીને એને ભગવાન સુધી પહોંચાડી દેવો એ સત્પુરુષનું કર્તવ્ય છે ભાઈ અને એને સત્પુરુષ કહેવાય એને સંત કહેવાય સ્વામી સામે ચાલીને એમ કહે છે સ્વામીને હવે એને કર્યું તું શું પહેલા કંઈ જ કર્યું નહોતું એને તો શીખવાડેલું બોલ્યો હતો બાકી એને તો એ ભાની નહોતી કે મારે શું બોલાય પગે કેવી રીતે લગાય એ કંઈ ખબર નથી પણ એના ભાઈબંધ શીખવાડેલી વાત કરી ભાઈ સાહેબ હું પાપી છું હું અધર્મી છું ને તમે બહુ મોટા પુરુષ છો આટલું બોલી ગયો હતો અને સ્વામી એને કહ્યું કે તારી વાડીમાં આવવું છે સંતો ના પાડે છે સ્વામી ના જવાય એની વાડી સ્વામી કે બસ આપણે કેળ ઉપર કેળા તો આવે આપણે થોરિયા ઉપર કેળા લાવવા માટે પધાર્યા છીએ આવાના કલ્યાણ કરવા માટે તો ભગવાનને સંતનું પ્રાગટ્ય હોય છે આપણે જવું છે હવે ધણીનો કોઈ ધણી જ ભેલા સ્વામી ગયા બધાને વાય વાય પછી જવું તો પડે એન્જિન જાય એટલે ડબ્બા તો વાય જાય જ એનું ના પડાય ગઈ એને બધા સંતો અંદર ગયા વાડીમાં ઓટલા ઉપર બેઠી બેસી ગયા પેલો ઓટલો હતો પીપળાના વૃક્ષની ફરતો ઓટલો સ્વાય ઉપલા ઉપર ફરતા બેસી ગયા ઓટલા ઉપર બેઠા પેલા બાબુને કે બાબુ એને જોડ્યા પેલો બાબુ નીચે ઓટલા નીચે બેસી ગયો અને જે માં પોતાના બાળકના માથા ઉપર હાથ મૂકે અને જેમ માથે હાથ ફેરવતા જાય બૈડિયા ઉપર હાથ ફેરવતી જાય જેમ વાલ આપતી જાય એમ આ દિવ્ય પુરુષ પેલો પાપના પર્વત જોયો એની સામુ અરે કોઈ હારો માણસ એની વાડીમાં કોઈ દિવસ ના જાય સજ્જન માણસ એની વાડીમાં એની એની સામું ના જોવે કોઈ થૂંકે નહીં એની ઉપર એવો હલકો માણસ પાપના પર્વત જેવો મોટા સંતની કરુણા જુઓ અને એને બાજુમાં બોલાવીને માથે હાથ પસારતા જાય એના પૈડે હાથ ફેરવતા જાય અને કહેતા જાય બાબુ હું કઉ એમ કરીશ બાબુ હું કઉ એમ કરીશ બળજબરેથી પરિવર્તન ના થાય ભાઈ પ્રેમથી પરિવર્તન થાય એને પ્રેમ આપ્યો ભરપૂર પ્રેમ આપ્યો અને પેલો બાબુ જોતો રહી ગયો આવા સંત મારી વાડીમાં અને આવા સંત મારા માથા ઉપર હાથ મૂકે આવા સંત જેની વાહે લાખો માણસો ફરતા હોય અને એવા સંત મને બૈડે હાથ ફેરવે ગામનો કોઈ સારો માણસ મને બેહવા ના દે એની જોડે અને મને જોડે પડખે બેઠ દીધો જબરજસ્ત એને ગુણ આવી ગયો સંતનો અને સંતની ફરતી જે આભા છે મૂકતો આપણને આપણો વિષય નથી એ સાચા સંત જે અખંડ ભગવાનની સાથે રહેતા હોય એ આપણે એને ઓળખી શકવાની તાકાત નથી અને એની ચારે બાજુની જે આભા છે ઓરા છે દિવ્ય તો દિવ્ય ઓરા હોય ડિવાઈન ઓરા હોય મુકતો એના એની દ્રષ્ટિ કામ કરતી હોય એનો સ્પર્શ કામ કરતો હોય ને પરિવર્તન અંદર પરિવર્તન માંડ્યું થવા સ્પર્શ થી પરિવર્તન માંડ્યું થવા અંદરના વિચારો બદલાવા માંડ્યા ભાવો બદલાવા માંડ્યા બોલો પેલો બાબુ ના અંદર પેલો આંખમાંથી આંસુ ધડ 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 આંસુ પડવા માંડ્યા સ્વાયં કે હું કઉ એમ કરીશ બરોબર જેમ જેમ માથે હાથ ફરતો ગયો એમ એની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા જિંદગીમાં હજારો ને રોડાવનારો માણસ જિંદગીમાં કોઈ દાડો આંસુ આવે ને એની આંખમાં આંસુ નીકળવા માંડ્યા પ્રેમના ના આંસુ હતા વાહ અહોભાવના આંસુ હતા આ સંત મારી વાડીમાં મને જોડે બે મને હાથ ફેરવે ભગવાન ને સંત પડેલા ને પાટું મારે એવા તો ઘણા હોય પણ પડેલા ને પંપોળીને ઉભો કરવો ને એ બહુ મોટી ચીજ છે ભાઈ અને સંતોનું કર્તવ્ય હોય છે પડેલાને પાટું મારે કે હટ ચાલ આવો ને આવો રહ્યો એ પાટું માર્યું કેવાય નહીં પડેલા ને પંપોળીને ઉભો કરવો એ સંતનું કર્તવ્ય છે પડેલો હતો બિચારો એને પાટું મારવાનું ન હોય એને પંપોળીને ઉભો કરવાનો હોય પુચકારવાનું ન હોય એને હલદૂત કરવાનું ન હોય એને પ્રેમ આપવાનો હોય सतो प्रेम आप स्वामीए पे हूँ पेलो हाथ जोड़ी हा स्वामी आप को तो शब्द निकले क्या मरु परिवर्तन थवा mm -hmm. स्वामी के जो बाबू आज थी दारू नहीं पीवा तो बहुत दारू पीवे खरु तो हा स्वामी एना वगर तो माले नही स्वामी के आज थी बंद भले स्वामी बंद बड़ आपजो मैं मार दया करजो बंद કોરા ચેક ઉપર સહી કરવા માડી અને ફટ 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 બોલો સ્વામી કે આજથી માંસાહાર બંધ પેલો હાથ જોડીને સ્વામી બંધ એને સ્વામી પર વિશ્વાસ છે સ્વામી મારાથી કશું થાય એવું નથી પરંતુ આપ કૃપા કરજો સ્વામી કે બાબુ

હાથ જોડીને કહેવું ભલે દયાળું આપ એમ કરીશ પતી ગયું તો આપણામાં ભલે કોઈ તાકાત ના હોય તાકાત એ આપે અમારા પંચમહાલ જિલ્લાની અંદર અમે આપણા છ આઠ સંતો ત્યાં કાયમ વિચરે છે આખો દાહોદ જિલ્લો ઝાલોદ દાહોદ લીમખેડા દેવગઢ બારીયા

લોકોએ સંપૂર્ણ દારૂ બંધ કરી દીધા છે જે જન્મથી દારૂ પીનારા જન્મથી દારૂ પીનારા અને એ સંતની તાકાત નથી ભગવાન છે મેગ્નેટ છે મેગ્નેટ અને મેગ્નેટ કામ કરતું હોય સંત માને કે હું કરું છું એ સંતનું અજ્ઞાન છે અમે કહીએ કે અમે અમારાથી આ થઈ જાય ખોટી વાત છે એ લાખો માણસોની પરિવર્તન અમે સંતોએ નથી કર્યું સંતના ભેળા ભગવાન છે અને ભગવાનના એ મેગ્નેટ છે અને મેગ્નેટ ખેંચે છે એ પરિવર્તન એ કરે અમે એમ માનીએ કે અમારાથી થાય છે તે અમારો અહંકાર છે અમારી સાધુતામાં સંતતામાં ખોટ કહેવાય અમારાથી ન થાય સંત તો માત્ર એક બહાર દેખાતું એક આકૃતિ છે કરતા ભગવાન છે ભાઈ કશું ના થાય આ માઇકની કોઈ તાકાત નથી આ એ તો અંદર પાવર આવે છે ને અહીંથી એટલે આ બધું કરંટ આવે છે એટલે કામ થાય ભાઈ બાકી એ જ હમણાં જો કરંટ જતો રહી ઓન કરી નાખીએ ઓફ કરી નાખીએ બોલો એનું એ જ મરેલું થઈ જાય હજી વાત છે આ બધા સ્પીકર બોલો કામ કરતા કરતાં બંધ થઈ જાય એક જ મિનિટમાં સ્પીકર તો માધ્યમ છે બાકી સ્પીકરની કોઈ તાકાત નથી જો આટલા મોટા મોટા ભૂંગળા મૂક્યા છે ચારે બાજુ જો તમે કશું ના કરી શકે બોલો હેલ્પલેસ થઈ જાય એ પાવર આવે છે કરંટ આવે છે ને એટલે કામ થાય છે ભાઈ એમ તે કોઈ સંતની તાકાત નથી કશું કરી શકે એ તો પ્રભુના પાવરથી થતું હોય પાવર એમનો છે કશું ના થાય અને એ પાવરથી સંતનું જે દર્શન સંતનો સ્પર્શ કેટલો કામ કરે સંતની દ્રષ્ટિ કેટલી કામ કરે ભાઈઓ એટલે તમને બોલાવવામાં આવે છે અહીં પ્રસાદી જમાડવામાં પ્રસાદીમાં ભગવાનને સંતના સંકલ્પો કામ કરતા હોય એ પ્રભુનો પ્રસાદ છે અને પ્રસાદ જમવાથી અંદર અંદરના અંદરના જે પાપ અને કર્મના જે થર છે ને એ થર તૂટે ગોપાળન સ્વામી પેલાને કહેતા જાય પેલો હાથ જોડીને બોલતો જાય ભલે દયાળું બંધ ભલે દયાળું બંધ ભલે દયાળુ બંધ બોલો સ્વામી બેઠા અડધો કલાક એને છૂટી ગયું સ્વામી એનો હાથ જાલે હાથ જ હાથ જાલ્યો ને હાથ કોણે જાય્યો એ મહત્વનું છે ભાઈ કહેનાર કોણ છે એ મહત્વનું છે અને એના વચનમાં વિશ્વાસ એ મહત્વની ચીજ છે આપણે બધા બધા તમે તમે ભેગા ભેગા થઈને થઈને રાતે આખા ભારતના લોકોએ ભેગા થઈને કીધું હોય કે ભાઈ પાંચસો હજારની નોટો બંધ કરી દો કોઈ બાપોય કરે પણ બોલો એક જ વ્યક્તિ એ ખાલી કહ્યું બોલો દોડા દોડી થઈ ગઈ ધમાચકડી બોલો પણ એ વ્યક્તિ ઓથોરાઈઝ વ્યક્તિ છે એટલે બાકી તમે બધા તૂટીને મરી જાય બધા કે કરશો ના થાય ઓથોરાઈઝ વ્યક્તિ છે ને એ સંત સંતોરાઈઝ છે એટલે એના વચ્ચેને કામ થાય છે ઓથોરાઈઝ છે ઓથોરાઈઝ બાય ભગવાન કોણ બોલે છે ક્યાંથી નીકળે છે એ મહત્વનું છે ગોપાળાન સ્વામી બોલ્યા પેલાને આ પડી ગઈ આખું જબરજસ્ત પરિવાર સ્વામી અડધો કલાક આટલું બધું ચાર પાંચ નિયમો આપ્યું સ્વામી એને બાબુ જોજે હો હવે દારૂ ના પીતો સ્વામી નહીં પીવું સ્વામી કે તને માથું ચડશે તને ચક્કર આવશે તને મુશ્કેલી થોડી વાર થશે તો શું કરીશ સ્વામી ગમે એમ થાય આ મારું આ માથું જતું રહે તો ભલે પરંતુ મારું વચન નહીં જાય સ્વામી બંધ જો બળ ક્યાંથી આવ્યું આ આ નિર્બળ વ્યક્તિમાં બળ આવ્યું ક્યાંથી કરંટ આવ્યો ભાઈ મોટા સંતનો પ્રવાહ ડિવાઈન ડિવાઈન એનર્જી કરે ક્રિએટ થાય છે સંતના પ્રતાપે અને ભગવાનને સંતના સ્પર્શે સંબંધે સ્વામી ત્યાંથી ઉઠ્યા સ્વામી સ્નાન કરવા જતા હતા દામોદર કુંડે એટલે સ્વામી ઉઠ્યા અને ઉઠીને સ્વામી જ્યાં જવા જાય એ જ વખતે પીપળા ઉપર એક મોર બેઠેલો મોર અને મોરને એ જ વખતે ટહુકો કરવો ત્યાં હું કરીને ટૌક્યો હવે મોર છે ને આમ જનરલી અષાઢ મહિનો હોય વરસાદ આવવાના દિવસો હોય એ વખતે આમ ટહુકવાનું જોજો બહુ આપણને સંભળાય બાકી દિવસ બાકીના દિવસો મોર જનરલી ટૌકે નહીં કોયલ છે ને સવારમાં પ્રાતકાળે ટહુકે બપોરે કોઈ દા કોયલને તમે ટહુકતી બાર વાગે નહીં ભાળી હોય બાર વાગે ટોકે એ કાગડો જ હોય એ કોયલ ના હોય એ ગમે ત્યાં કા 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 કરે બાકી હવારમાં ટોકે કે કાગડો ના હોય કોયલ હોય એમ મોર છે ને એ એની સિઝન હોય અમુક સમયમાં જ ટોકે અને જ્યારે કટ જ્યારે મોર ટૌક્યો હશે સ્વામી ઊભા થયા ને એ જ વખતે કટ આણું કહેવાય મોર ટૌક્યો એટલે સ્વામીની નજર ઉપર ગઈ પેલા મોર સામું પડી અને સ્વામી મોર સામું એક ક્ષણ માટે અડધી મિનિટ માટે આમ જોઈ રહ્યા મોર સ્વામી તો પછી ત્યાંથી નીચે જોઈને પસાર થઈ ગયા ત્યાંથી નીકળી ગયા રાત્રિનો સમય રાત પડી હવે પેલો બાબુને તો આજે પેલો માથા ઉપરથી પછી તો સ્વામીએ એક વાત રહી ગઈ સ્વામીએ પેલો હાથ જાલીને કહ્યું બાબુ જો તું મેં કીધું એટલું કરી શાસ્તી દારૂ બંધ માંસાહાર બંધ તારે આજે તું શિકાર કરે છે બંધ વ્યભિચાર બંધ આ ચાર નિયમ આપ્યા પછી સ્વામી એમ કહે છે સ્વામીનો હાથ ચાલીને કહે છે બાબુ જો તું આટલું માનીશ ને અમારું તો તારા આજ સુધીના સર્વે કર્મોને વાળી દઈશું તારું ખાતું ચૂકતે કરી નાખશો બોલ ત્યારે પેલા બાબુ બહુ હોશિયાર હતો હા આવા માણસો પણ બહુ હોશિયાર હોય એવું નથી કે બધા પણ એની શક્તિઓ ખોટા રસ્તે વળી ગયેલી હોય બાકી શક્તિઓ તો ઘણી હોય છે પણ ખોટા રસ્તે વળેલી હોય છે અત્યારે મોટા ચોર લૂંટારાઓ બેન્કો લૂંટતા હોય એની શક્તિ ખોટા રસ્તે વળી ગઈ છે બાકી એમનામાં આવડતને બુદ્ધિ તો ઘણી હોય છે પણ સંગે કરીને ડાયવર્ટ થઈ ગઈ હોય છે એ એમની શક્તિઓ એને કોઈક સાચા રસ્તે લઈ આવનારની જરૂર હોય છે પેલો બહુ જ હોશિયાર બુદ્ધિશાળી એટલે તરત જ એને તર્ક થયો એને તર્ક થયો સંશય થયો કે સ્વામી કેટલી વારમાં મારા બધા પાપ મળી જાય મારા કર્મો મળી જાય સ્વામી કે લાખ મન રૂ હોય રૂ કોટન અને એને સળગાવવા માટે કેટલા અગ્નિની જરૂર પડે તો કે એક તણખો બસ તારા તણખો લાગી ગયો ત્યારે આ તણખો અહીં ગયો તારી આગળ તો કે પણ સ્વામી એટલી જ વાર સ્વામી એને બીજો પ્રશ્ન પૂછે છે સ્વામી કે બાબુ ખેડૂતના ખેતરમાં ઘઉં પાકે અને સો બસો પાંચસો ઘઉં હોય અને માર્કેટ યાર્ડમાં વેચવા જાય ત્યારે એમાં કોઈ કાંકરો હોય કે ના હોય તો કે હોય જ ને ઘરના ઘઉં હોય તો હોય તો કે હોય જ ને તો એ કાંકરો ઘઉં ભેગો ભળી ગયેલો હોય તો ઘઉંના ભાવે વેચી જાય કે ના ઘઉંના ભાવે વેચી જાય કે અને એને જુદા પાડીને ખેડૂત પાંચ દસ કિલો જુદા થેલી ભરીને જાય જે આપો તો કે ઉપજે કે ના ઉપજે અરે કશું શું ના લે કે બારી મફત એ ના લે બસ ત્યારે તું કાંકરા જેવો છું પણ આજે અમે ઘઉં જેવા છીએ તું અમારા ભેગો ભળી ગયો છું એટલે અમારી જોડે તારું પતી જશે અમારી જોડે એટલે પતશે જો તું જુદો હોત ને તમે ના પડે હે તો અમદાવાદના ઘણા વિસ્તારોની અંદર બોલો ચાલીસ રૂપિયે પિસ્તાલીસ રૂપિયે પાણી વેચાય છે લીટર પિસ્તાલીસ રૂપિયે લીટર ઘણી જગ્યાએ વેચાય છે તમને ઘેડ પડી દીધી નહીં આ પડે તમને બોલો ચાલીસ રૂપિયે લીટર પાણી વેચાય છે પિસ્તાલીસ રૂપિયે અડતાલીસ રૂપિયે તમે ક ખોટી વાત છે શું ગપ્પામાં રોટા ડાપોના અરે દૂધવાળા ભાઈઓ પાણી દૂધમાં પાણી નાખે એટલે વેચાય કે ના વેચાય પહેલા બોલો ચાલીસ રૂપિયા લીટર જાય કે ના જાય પેલા પણ એ દૂધમાં ભળી ગયું તો સમજ્યા જો પાણી લઈને એકલું વેચવા નીકળે બે રૂપિયા લીટરે કોઈ ના લે બાઈ ના લે અડે નહીં એ પાણીની કિંમત ચાલીસ રૂપિયા થઈ ગઈ પણ ક્યારે થઈ ગઈ એ દૂધની અંદર સંમિશ્રિત થઈ ગયું તો ડબ્બાની કોઈ તાકાત નથી કે એ પ્લેટફોર્મની બહાર નીકળી શકે પણ એન્જિન સાથે જોડાઈ જાય તો બોલો જ્યાં એન્જિન ત્યાં ડબ્બો પહોંચાડી દે કે ના પહોંચાડી દે પેલા એન્જિન કલકત્તા તો ડબો કલકત્તા એન્જિન મુંબઈ તો ડબો મુંબઈ એન્જિન મદ્રાસ તો પેલો ડબ્બો મદ્રાસ મદ્રાસ પણ ક્યારે કનેક્ટ થયો હતો સ્વામી બાબુને કહેતા રહ્યા બાબુ કે પણ સ્વામી આટલી વારમાં સ્વામી કે એક છેલ્લો પ્રશ્ન પૂછો બોલ લઘુનો ગંગાજળ કરવું હોય તો થાય કે ના થાય લઘુ એટલે સમજ્યા યુરિન પેશાબ એનું ગંગાજળ થાય અરે સ્વામી થતું હશે પેલી અપવિત્ર વસ્તુ કહેવાય પેલું ગંગાજળ તો પવિત્ર કહેવાય પણ ગંગાજળમાં કોઈક છોકરું લઘુ કરી જાય તો બોલો ગંગાજળ થઈ એટલે ગંગા નદી વહેતી હોય ને એમાં કોઈ છોકરું લઘુ કરી જાય તો એ ગંગાજળ થઈ જાય કે ના થઈ જાય તો હા થઈ જાય બસ તને એવું છે ભાઈ સમજ્યા તું લઘુ જેવો છું તું પેશાબ જેવો યુરિન જેવો અપવિત્ર છું પરંતુ આજે આ ગંગા નદી તારા આંગણામાં આવી છે અને એમાં તું ભેગો આવી ગયો ને એના યોગમાં આવી ગયો ને એટલે તું પણ ગંગાજળ જેવો થઈ જાય છે અને આ વાત છે એને ઘેર પડી સ્વામી બસ એને સ્વામી મારા આ જુદીના બધા પાપને બાળ્યું સ્વામી એને આશીર્વાદ આપે છે બસ તે અમારું આટલું માન્યું ને બસ સ્વામી આપ કોય એમ કરીશ આટલું તે કહ્યું ને મુક તો બહુ મોટી ભૂમિકા છે ભગવાનને સંતને હાથ જોડીને આપણી બુદ્ધિને ડાયુ બાજુ મૂકીને એટલું કહેતા શીખીએ ને આપણે પ્રભુ આપ કોય એમ કરશું પતી ગયું મૂકતો બાકીની બધું એ સંબાળી લે એ અંબાળી લે બાકીનું અને સ્વામીએ કહી દીધું બાબુ ચિંતા ના હવે મુક મૂકતો હળવો ફૂલ જેવો બાબુ થઈ ગયો છે આ જેવો કારણ કે પેલો પાપનો ભાર છે ને માથા ઉપર બહુ મોટો હોય છે વાળનો ભાર તો વાળા ત્યાં જાય તો એ ઉતારી આપે સમજ્યા પણ પાપનો ભાર છે ને એ તો સંતો જ ઉતારી આપે બાકી બીજો કોઈની તાકાત નથી અને આ સંતે સ્વામીએ મોટા સ્વામીને પાપનો ભાર ઉતારી આપ્યો પેલો રાત્રે બાબુ સૂતો છે આજે દારૂ નથી પીધો રોજ દારૂ વગર ઊંઘ નથી આવતી આજે દારૂ નથી પીધો એટલે ઊંઘ નથી આવતી પણ એટલો હળવો ફૂલ જેવો થઈને હૂતો છે શાનો હળવો ફૂલ શાનો હતો પહેલાં હળવો ફૂલ એ હતો શાનો હતો પેલો પાપનો ભાર ઉતર્યો હતો ને એટલે હળવો ફૂલ જેવો થઈ ગયો હતો અને હૂતો છે ખાટલો નાખીને ત્યાં પીપળાના વૃક્ષ નીચે અને એ જ વખતે રાતના આઠ નવ દસ વાગેલા અને વગડો હતો વગડાની અંદર તો બધા વહેલું બધું સોપો પડી ગયો હોય અને ત્યાં બાજુની વાડની બાજુમાં એક નેળિયું હતું એનું જે વાડી હતી ને વાડીની વાડ હતી જે થોડીયાની અને એની બાજુમાં એક નેળિયું નેળિયું એટલે સમજ્યા સાંકડો રસ્તો હોય ને નેળિયું કે નેળિયામાંથી એક સનનન કરતી ગોળી આવી સનનન કરતી એક ગોળી આવી શની ઉપર પેલો મોર ઉપર બેઠેલો ને એ મોર ઉપર બંદૂકમાંથી કોઈ ગોળી છોડી કોઈ પારધી કોઈ શિકારી હશે ને તો એને શિકાર કરવા માટે પેલો હોતો હોતો જોવે ગોળી આવી અને મોરને ભટકીને પાછી વળી પાછી પડી ગઈ બીજી ગોળી આવી મોરને ભટકીને પાછી પડી આવી ઉપરા ઉપરી બાર ગોળીઓ આવી પણ મોરને કાંઈ ના થયું મોર બેઠો બેઠો બેઠેલો કાંઈ ના થાય એને ભટકીને જેમ પેલા આરસીસીની દિવાલ ઉપર ભટકીને કેમ પાછી વળે બોલો એમ પાછી વળે પેલો ઊભો થયો જોઈ રહ્યો છે ઊભો થઈને બાજુમાં એને ખબર નથી કોઈક શિકારી શિકાર કરી રહ્યો છે પણ ક્યાંકથી ગોળી બાજુમાં નેળિયામાંથી આવે છે એ ઊભો થઈને ગયો નેળિયા બાજુ એ ભાઈ હું તારી નાચનો જ હતો હું બાબુ હાંભળ આજથી મેં તારી તું ધંધો ચાલુ રાખ્યો છે પણ મેં બંધ કર્યો છું પણ હાંભળ તે બાર ગોળી મેં તે મોર ઉપર છોડી મેં ગણી રહ્યો છું બાર નહીં બારસો ગોળી મારીશ ને તો એ મોરને કશું નહીં થાય કારણ કે મારા ગુરુ ગોપાલન સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ છે એની ઉપર એની પર દ્રષ્ટિ પડી ગઈ છે ભાઈ ભગવાન ને ભગવાનને સંતની દ્રષ્ટિમાં કેવી તાકાત હોય માત્ર અડધી મિનિટ પહેલાં સ્વામીએ ટવ કહો એની હું જોયું તો અમે એટલે તમને કહેતા હોઈએ છીએ દર્શન કરવા આવો ભાઈ દર્શન કરવા આવો દર્શન કરો શું દર્શન આપણી દર્શન આપણે શું કરવા નાખું પણ આપણી એમની આપણી ઉપર નજર પડી જાય ને મુખ તો ફેલ ના જાય હં એમનો સ્પર્શ થઈ જાય એમની પ્રસાદી મળી જાય એ નકામી ના જાય ભાઈ અને અંદરનું જે આવરણ છે ને ભગવાનની વચ્ચે ને આપણી વચ્ચેનું જે આવરણ કર્મનું આવરણ પાપનું આવરણ વાસનાઓનું આવરણ સ્વભાવોનું આવરણ એ આવરણ તૂટે જેમ જેમ આ સ્પર્શ દર્શન સમાગમ કથા વાર્તા પ્રસાદ જેમ જેમ થતો જાય ને એમ આપણી ને એમની વચ્ચેનું આવરણ તૂટતું જાય ભગવાનની ને આપણી વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે વચ્ચેના જે થર છે પાપના એ થર ઓછા થાય આ જે પહેલું જ કહ્યું કે આ પૂર્વ તૈયારી છે બધી ભાઈ મેં પૂર્વ તૈયારી રૂપિયા આ પ્રોગ્રામ છે આ પૂર્વ તૈયારી એટલે સમજીએ ને શું પૂર્વ તૈયારી આ તમને એમને એમ જમાડતા નથી એમને એટલે પૈસા લેતા નથી એમને જ કહેતો પૈસા નથી લેવાના કશું નથી લેવાનું કોઈ ચાર્જ નથી પ્રસાદ છે આ તો એનો ચાર્જ ના હોય પરંતુ એમને એમ નથી જ જમાડતા એટલે એની પાછળ સંકલ્પ કામ કરી રહ્યો છે ભગવાનને એ જ પ્રાર્થના કરી છે એ પ્રભુ આ પ્રસાદ જમે એનું અંતર જે અંતર ભીનું કરજો હ એનું અંતર ભીનું કરજો એની અંદરની વાસના ઓછી કરજો અંદરના કામ ક્રોધાધિક શત્રુઓને ટાળજો હે પ્રભુ અંદરના થર જે બાજ્યા છે પાપના કર્મના એ થરને ઓછા કરજો એ એ કરે છે

એને બચાવી લે કારણ કે ભગવાન અને સંતની દ્રષ્ટિ પડી છે બહુ અદ્ભુત વસ્તુ છે ભગવાનને સંત શાના માટે આપણને ઘણી વખત એમ થાય કે સંતો આમ કેમ કરતા હશે આવા સમય કરે ને ઉત્સવ કરે આ બધું શું કરવા ખર્ચા કરતા હશે આ બધા ખર્ચા ના કરવા જોઈએ આ ખર્ચ કંઈક ઓપરેશનના ભાગરૂપે છે ચૈતન્યના ઓપરેશનના ભાગરૂપે હોય છે ભાઈ પ્રસાદ જમાડીને એમાં જમીને તે સંત જમીને કલ્યાણ કરે કોકનું કોકનું જમે માગે તો એની પાછળનો હેતુ હોય છે સ્વામિનારાયણ ભગવાનના સંતો પાંચ સંતો સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલાથી આગળ રાજુલા ગામ છે રાજુલા જુનાગઢ જિલ્લો કે મને લાગે છે અમરેલી જિલ્લામાં આવતું હશે કદાચ અમરેલી જિલ્લામાં આવે ને અને એ રાજુલા કરીને ગામ છે રાજુલાની બાજુમાં ઘણલા કરીને નાનકડું ગામડું રાજુરા તાલુકો છે અને એમાં બાજુમાં ઘણલા કરીને ગામ ઘાંડલા બહુ નાનકડું ગામ વધુ પ્રજાપતિની વસ્તી છે એ ગાંડલા ગામમાં આજે પણ પ્રજાપતિના લગભગ સો દોઢસો ઘર હશે પ્રજાપતિની વસ્તી આખું ગામ પ્રજાપતિનું કહેવાય ગાંડલા ગામ અને એ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના સંતો બધા એક વખત વર્ષો પહેલાની વાત છે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી કે જ્યાં કોઈ સત્સંગ ના હોય કોઈ સાધુ ના જતા ત્યાં તમે જજો અને જવાનું તમારે ઘેર ઘેર જવાનું ઘેર જઈને તમારે એમને એમ જઈ સવારમાં તમારે જવાનું અને સવારના સવારે નીકળવાનું ઘેર ઘેર જવાનું જોડી તમારી લાંબી કરવાની અને સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ એમ કરીને ઊભું રહેવાનું જેને જોડી માગી કહેવાય અને સંતોએ શું કર્યું સાંભળજો એક એ ગાંડલા ગામની અંદર ઘેર ઘેર નીકળ્યા સંતો એક ઘરની આગળ પહોંચ્યા સવારના સાડાના દસ વાગેલા અને એક ઘરની આગળ પહોંચ્યા અને પહેલાના જમાનામાં ધાબાવાળા ઘર નહીં એટલે ગામડામાં જ માટીના ઘર અને એમાં તે પેલું માટીના ઘરને રંગે ને તો પેલી ખડીથી રંગતા પેલા ખડી ગામડાના લોકોને ખડીની ખબર હશે ખડીથી ધોળે ચૂનો નહીં પહેલાના જમાનો ચૂનો તો ઓછો આવતો પણ ખડીના ઢેફા આવતા કેટલા જોયેલી જ ખડી જોયેલી જ કોઈ ખડી ખડીના ઢેખા ઢેફા આવતા ઓલા ઢેકાળા જેવા આવે અને એને પલાળી રાખે પછી ઓગળે અને પછી એનો ધોળો હોય અને એને પછી એમાં ગળી નાખે ને થોડુંક પછી અંદર એને પહેલાંનો જમાનો પીંછી હોય નથી શાના જ રંગતા ખબર ધોળે આજથી બધા કરી નાખતા અને એમાં કંતાનનું પોતું હોય ને કંતાન પેલા કોથળા કોથળાનું કોથળી કે કોથળો હોય અને કંતાનનો બોળીને પછી આમ કહે આમ ધોળે એક ડોસી નિસરણી ઉપર ચડી અને બહારના ભાગમાં મકાન એમનું ધોળતા હતા ધોળતા હતા એટલે કલર કરતા હતા આપણી ઇંગ્લિશ ભાષા કલર કહેવાય ગુજરાતીમાં ધોળ્યું કહેવાય હવે એ ધોળતા હતા અને સ્વામિનારાયણ સંતો કહેવાય છે ઘર આગળ જઈને બોલ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ કે ઉભા એટલે ડોસી આમ જોયું મારા બેટા સાધુડા નવરા કે ના વરાશ હું નવરી છું એટલે એમણે જરા બૂમ પાડીને કહ્યું એ સંતો એ સાધુ જાઓ બીજે ઘેર જાવ સુવાલી નીકળ્યા સવારના પહોરમાં સંતો કે નીચું છે ને કહ્યું હતું બીજે ઘેરી બીજે દિવસે ફરીથી પાછા સંતો ત્યાં જ આવીને ઉભા રહ્યા સ્વામિનારાયણ હરે સચિદાન પ્રભુ દોષીએ જોયું કે આ કાલ મેં ના પાડી તો ફરીથી પાછા આવીને ઉભા રહ્યા એમને લાજ છે આબરું છે કે નથી સંતો કે ના પડી થી કેમ આયા ચલો નીકળો સંતો ત્યાંથી જતા રહ્યા ત્રીજે દિવસે ફરીથી ઉપાધિ સાધુ સાધુ નું લક્ષણ જ આ છે જેને માન અપમાન બંને સમવરતું હોય સરખો વરતું હોય એ સાધુ છે અને સંતોએ એ ત્રીજે દિવસે આવીને ઉભા રહ્યા ડોશીને જરા દાહ ચડી તે દાડે એ ઓલી ધોળતા હતા ત્યાં એમણે પેલું અને કંતાન તૂટી ગયેલું હાવ એ તૂટી ગયેલું હાવ રપ થઈ ગયેલું એટલે ડોસીએ સીધું જ ઓલે પોતું જે કંતાનનું ઓલું ધોળેલું જ ઓલે ખડીવાળું ચૂનાવાળું જે પોતું હતું ને સીધું જ સંતોને અને નાખ્યું નાખેલું એ મો મારો સાલાવો એમ કહે જોમાં લોટ હતો લોટના ભેગું પેલું કંતાનનું પોતું નાખ્યું ખી સંતોએ તરત જ તે અંદરથી આશીર્વાદ નીકળી ગયો માજી સુખી અમને તમે લોટ આપો કે પછી આવું પોતું આપો અમારા માટે બધું સરખું છે સંતોએ વિચાર કર્યો કે આ ડોસીનું આપણે કંઈક ભલું કરવું છે શું કરશું એટલે સંતો નદી તળાવ હતું ગામનું તળાવના કિનારે ગયા તળાવમાં જઈને પેલું પોતું ધોયું ધોઈને એમાંથી પેલા રેસા કાઢ્યા રેસામાંથી દિવેટ બનાવી દિવેટ બનાવીને એને થોડુંક તેલ ઘી ક્યાંકથી થી છે તેમાં બોળી અને એમણે દીવો કર્યો ભગવાનનો ભગવાનની આરતી કરી દીવો કર્યો હા જે સંતોએ દીવો કર્યો અને ડોસીના અંતરમાં પ્રકાશ થયો પ્રકાશ એટલે પસ્તાવો થયો એમને યાદ આવ્યું ડોસીને ત્યાર પેલા સાધુ આવ્યા હતા મારે નતું આપવું મારે ના પાડવી હતી પણ બે દાડે હાકોટા માર્યા ને ત્રીજે દાડે મેં એનું બિચારાનું કંઈક લઈને આવ્યા છે મેં બગાડ્યું એટલે પોતું માર્યું મેં હું અભાગણી નથી મારે આવું ક્યાં કરવાની જરૂર હતી અને પસ્તાવો થયો અંદર ડોસીનો વિચાર કર્યો સાધુ હારા હો કંઈ બોલ્યા નહીં બિચારા એટલે આટલું કર્યું તો બિચારા સાધુ જતા રહ્યા બિચારા કાલે આવે ને તો એમને થોડોક લોટ આપવું બિચારા કાલે આવે પછી શાના આવે કાલે મેં આજ પોતું માર્યું છે કાલે આવે જ નહીં ને ભોગ લાગ્યા એમને આવે મારે ઘેર પણ અંદર પસ્તાવો થયો કાલે આવે તો થોડો લોટ આપવું આ ડોસી આખા ગામમાં પ્રખ્યાત હતા આખા ગામમાં પ્રખ્યાત એમનું નામ હતું મૂળીમાં શું નામ હતું મૂળીમાં ગામડામાં આવા નામ હોય કંકુમાન મૂળીમાન પશીમાન આવા બધા નામ હોય ને એટલે ડોસી નામ મૂળીમાં આ મૂળીમાં આખા ગામમાં પ્રખ્યાત હમણાં કીધું ને પ્રખ્યાત બે રીતે હોય કાં તો જમણી બાજુ હોય ને કાં તો ડાઇ બાજુ હોય આ ડી બાજુ પ્રખ્યાત હતા મૂળીમાં માથા ભારે અને એ અંદર પસ્તાવો થયો કે મેં શું કર્યું ત્રીજે દિવસે ચોથે દિવસે સંતો નું ભાર્યા સ્વામિનારાયણ અરે સચિદાન પ્રભુ ડોસી રાહ જોઈને બેઠેલા કાજે આવે તો લોટ આપું અને તાંસનું ભરીને લોટ તૈયાર રાખેલો સંતો લ્યો લોટ લ્યો જો સંતોની નાનકડી કરેલી સેવા ડોસીને બહુ જ પસ્તાવાર પારાવાર પસ્તાવો થયો લોટ આપ્યો સંતો હવે દિવેટનીથી અજવાળું થાય તો લોટથી કેટલું અજવાળું થાય સંતો લોટ લઈ જઈને એના રોટલા બનાવીને જમ્યા અને પાંચમા દિવસે ડોસીને વિચારો બદલાવવા માંડ્યા હારું મેં મારી આખી જિંદગી કેવી ખલાસ કરી નાખી છે આખા ગામમાં ઝઘડાખોલ બઈ તરીકે હું પંકાઈ ગયેલું છું પાંચમે દાડે સંતોને એમણે સીધું આપ્યું સીધું એટલે સમજ્યા પેલા દાળ ચોખાને લોટને ગોળને તૈયાર રાખેલું સીધું આપ્યું અને ડોસી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા અને ગામની અંદર બોલો એમણે બસ્સો મહિલાઓને સત્સંગી કરી આખા ડોસીના જીવનનું પરિવર્તન થઈ ગયું અંદરના જે થર બાજી ગયા હતા સ્વભાવોના થર તૂટી ગયા બોલો એક નાનકડી સેવા કરી બસ મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે દયાળુ આ બધા એની ઉપર ખૂબ ખૂબ દયા દ્રષ્ટિ કરજો જેમ ગોપાળન સ્વાયની દ્રષ્ટિ પડી ગઈ હતી પેલા મોર ઉપર એમ હે મહારાજ આ બધાએની એ રીતે તન મન ધનથી અને આત્માની સર્વે રીતે રક્ષા કરજો 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 એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તો અને સ્વામિનારાયણ મુક્તો